શ્રીમદ સત્સંગી જીવન શાસ્ત્ર અંતર્ગત જે એક હૃદય ગર્ભિત અર્થવાળો જે ભાગ છે, જેમાંથી ઘણું બધું મને અને તમને જાણવા મળે, શીખવા મળે, જીવનમાં સ્વીકારવા મળે, અપનાવવા મળે, એવી વાતો આપણે 3 દિવસ સુધી વાગોડવાની છે. એ હરિગીતા છે વાલા ભક્તજનો. આમ અમે સત્સંગી જીવનની કથા હોય ને તો એ 1.5 કલાકમાં કે 2 કલાકમાં પૂરી કરી દેતા હોઈએ, પણ આપણે 3 દિવસ સુધી આ કથાને વાગોડવાની છે. હરિગીતાના 5 અધ્યાય છે, જે વાતો ઘનશ્યામ મહારાજે માં ભક્તિ દેવીની આગળ કરી છે ને એ માત્ર જ વાતો સાંભળવાની છે. આ સંકુલ એવું છે કે જ્યાં દીકરીઓને સંસ્કાર મળવાના છે. ઘનશ્યામના રૂપમાં આવી અને કોઈ અને સંસ્કાર આપી જશે તો એમના જીવનનો ઉત્થાન થશે, એવી એક ભૂમિકા છે, એવો એક પ્રસંગ છે કે જે પ્રસંગે આપણે
માત્રથી માત્ર હરિગીતાનું જ શ્રવણ કરીશું. થોડી પૂર્વ ભૂમિકાનો સ્પર્શ કરતા માં ભક્તિ દેવી બીમાર પડે છે. કાર્તિક મહિનામાં સંવંત 1848ની સાલ છે. માએ વ્રતનું અનુષ્ઠાન કર્યું છે. આપણે એકાદશીનો ઉપવાસ કરીએ ને તો સાંજે કિલોમીટર લગભગ પૂરા થઈ ગયા હોય, અને બારસના દિવસે તો કોક જગાડે તો આપણે જાગી શકીએ. આમ મજબૂત હોય તો વાંધો ના આવે, બાકી જીવનમાં પહેલી વાર જ જેમને ઉપવાસ કર્યો હોય તો 12 વાગે એમને અંધારા દેખાવા માંડે. પણ માએ વ્રતનું અનુષ્ઠાન કર્યું, શરીર કૃશ થયું છે, શિથિલ પડી ગયું છે શરીર માનું. અને એ જ વખતે એમના દીકરાઓ અગ્રજ છે રામ પ્રતાપજી, છોટે ઈચ્છારામ અને વચ્ચેટ ઘનશ્યામ છે. બધાએ માની સેવામાં હાજર થયા છે વાલા ભક્તજનો. રામ પ્રતાપજી નિષ્ણાત વૈદને બોલાવી લાવ્યા છે. માં બીમાર પડ્યા છે, પુત્રનો ધર્મ છે કે માની સેવા કરવી જોઈએ. વૈદરાજ આવ્યા છે, માની ખૂબ દવા કરી પણ કોઈ જ અસર, કોઈ જ પ્રભાવ માના શરીર ઉપર દેખાવામાં આવ્યો નહીં. માં બીમાર છે. એ જ વખતે ભગવાન શ્રી હરિએ જોયું છે કે માં બીમાર તો પડ્યા છે, એટલું જ નહીં પણ હવે આ લોકમયથી એને જવાનો સાથો સાથ સંકલ્પ છે. અંતકાલમ વિદંતસ્યાહ સેવમાનાશ્ચ તાં સતો. અંતકાલમ વિદંતસ્ય, ઘનશ્યામને ખબર પડી ગઈ કે માં હવે આ લોક છોડીને જવા માટેનો સંકલ્પ કર્યો છે, એટલે પ્રભુ આવી ગયા છે. અને ભગવાને સંકલ્પ કર્યો છે કે મારું જે જ્ઞાન છે ને એ હું મારી માને આપું. સુરત મુનિ અને પ્રતાપસિંહ રાજાનો આ સંવાદ ચાલતો આવે છે. ઘનશ્યામ પ્રભુ જ્યાં માં ખાટલા ઉપર સૂતા હતા ને ત્યાં આવ્યા છે, બાજુમાં આવીને બેસી ગયા છે અને માને કહેવા લાગ્યા છે, ઓ સત્શાસ્ત્ર સંમતમ માતઃ શૃણુ મદ વચનમ હિતમ માયૈવ વિષ્ણોઃ સર્વેષાં અસ્તિ સંસૃતિ કષ્ટદા. વાલા ભક્તજનો, થોડી કથા ઉનણવારી છે. કોઈ જ ઔપચારિકતાને સ્થાન ના આપતા ડાયરેક્ટ ઘનશ્યામ મહારાજ એ વાત કરે છે કે માં શાસ્ત્રમાં જે વાતો છે ને એ મારે તમને સંભળાવી છે. વિચાર કરો તમે, આપણે જઈએ તો શું પૂછીએ, કેમ મમ્મી તાવ આવે છે, માથું દુખે છે, પગ દાપી આપો, ટેબ્લેટ લીધી કે બાકી છે. બહુ કસર જણાતી હોય તો બીજા ડોક્ટરને આપણે બોલાવીએ. આપણે બસ આના સિવાય કશું ન કરીએ. હા, પણ ઘનશ્યામ મહારાજ શું કહે છે, માં શાસ્ત્રની અંદર જે કાંઈ સાંભળવા યોગ્ય છે ને એ વાતો મારે તમારે સંભળાવી છે. શું છે તે વાતો? માયેવ વિષ્ણોઃ સર્વેષાં અસ્તિ સંસૃતિ કષ્ટદા. શરૂઆત જ અહીંથી છે. માં આ લોકની અંદર જો દુઃખને આપનારી હોય ને તો મારી માયા છે, ભગવાન વિષ્ણુની માયા. એ કેવી માયા હશે જે અનેકને દુઃખને આપનારી છે? આ જીવાત્માને જન્મ અને મરણ રૂપી સંસ્કૃતિની અંદર નાખનારી હોય, દુઃખ આપનારી હોય તો એ ભગવાનની માયા છે. ઉપાય પણ ભગવાન માને પેલો સમજાવે છે. હજુ માં સૂતા છે, ખાટલા ઉપર છે, તાવમાં ગ્રસિત છે. કહે છે ઘનશ્યામ કે એની નિવૃત્તિનો ઉપાય પણ છે, માં
એક ભગવાનની તીવ્ર ભક્તિ હોય ને તો એનાથી એ માયાની નિવૃત્તિ થાય છે. કેવળ તીવ્ર ભક્તિના માધ્યમથી જ એ માયાની નિવૃત્તિ થાય છે. માં માત્ર હું કહું એમ નહીં, વદંતિ કિલ શાસ્ત્રાણિ તદવિદશ્ચ મહર્ષયઃ. વદંતિ કિલ શાસ્ત્રાણિ, આ પૃથ્વી ઉપરના જેટલા જીવાત્માઓના કલ્યાણને વાસ્તે વ્યાસ મુનિએ શાસ્ત્રોની રચના કરી છે, સારાય શાસ્ત્રો એક જ વાત કહે છે, ભક્તિ, તીવ્ર વેગવાળી ભક્તિથી આ જીવાત્મા ભવસાગરને તરી શકે છે. મહર્ષિઓની પણ પરાવાણી એ જ છે, તીવ્ર ભક્તિના માધ્યમથી આ જીવ સુખ્યો થઈ શકે છે. સાંખ્ય યોગ પંચરાત્ર આદિ સત્શાસ્ત્રોના શ્રવણથી આ જીવાત્માના હૃદયની અંદર જે માયાનો ભેગ ભળી ગયો છે, જે આ જીવ માયાથી આલિપ્ત થઈ ગયો છે, એમનાથી વિખૂટો કરવા માટેનું એકમાત્ર સાધન હોય તો એક જ ભગવાનની તીવ્ર ભક્તિ છે. અને એ જ વખતે ભગવાન ઘનશ્યામ પ્રભુ માને સાક્ષાત પોતાના સ્વરૂપનું જ્ઞાન, જે શાસ્ત્રમાં નિહિત ગૂઢ પડેલું છે, એ કહેવાને માટે તૈયાર થાય ને ત્યાં રામાયણની અંદર પણ આવી વાતો આવે છે. નહીતર તો ઘનશ્યામ મહારાજને કેટલા વર્ષ થયા હશે? 11 વર્ષના છે ને, તો આટલા વર્ષો વીતી ગયા પણ કોઈ દિવસ આવો સંકલ્પ ન થયો કે મારા મમ્મીને હું આવું જ્ઞાન આપું. બીમાર તો વચ્ચે પડ્યા હશે ને, પણ આ વખતે સંકલ્પ થયો છે. ભગવાન જેમની ઉપર કૃપા કરે ત્યારે એમને ભગવાનના સ્વરૂપનું જ્ઞાન થતું હોય છે. હા, એટલે રામાયણની અંદર તુલસીદાસજીએ લખ્યું છે, બહુ સુંદર શબ્દો છે, ભગવાનની કૃપા, આ ભગવદીય સંતોની કૃપા ક્યારે થાય? કૃપાના પાત્ર બનીએ ત્યારે, પાત્ર બનવું પડે. શિક્ષક છે વિદ્યાર્થીની અંદર વિદ્યાનો સંક્રાંત કરે, પણ ક્યારે એ વિદ્યાર્થી વિવેક વિનયયુક્ત બને, શિક્ષકની એક એક વાતને ધ્યાનથી સાંભળતો જાય, ઉતારતો જાય, ત્યારે શિક્ષકનો એની ઉપર રાજીપો વર્ષે છે. રામ કૃપા બિનુ સુન ખગરાય, જાની ન જાય રામ પ્રભુતાય. રામ કૃપા બિનુ સુન ખગરાય, જાને ન જાય રામ પ્રભુતાય. રામ કૃપા બિનુ સુન ખગરાય, જાને ન જાય રામ પ્રભુતાય. જાને ન જાય રામ પ્રભુતાય, જાને બિનો ના હોય પરતી, જાને બિનો ના હોય પરતી, બિનો પરતી હોય ન પ્રીતિ, બિનો પરતી હોય ન પ્રીતિ. રામ કૃપા બિનો ખગરા, પરમાત્માની નજર ત્યારે જ પડે છે આપણે કંઈક પવિત્ર હોઈએ, ધર્મવાળા હોઈએ, ભક્તિવાળા હોઈએ, આપણા આચાર વિચાર શુદ્ધ હોય, ત્યારે જ પરમાત્માની દ્રષ્ટિ આપણી ઉપર પડે છે. ભગવાન રામની કૃપા એની ઉપર જ થાય છે કે જે ખરેખર એનો અધિકારી બન્યો હોય. અને ભગવાન જેની ઉપર નજર કરે અને એ જીવાત્માને ભગવાનને વિશે પ્રીતિ થાય,
પ્રતીતિ આવે અને ભજન ભક્તિ ની અંદર જીવાત્મા ઊંડો ઉતરે. નાયમાત્મા પ્રવચને ન લભ્યો નાયમ મેધયા ન બહુ શ્રુતેન. આત્મા જે છે અનેક કથા સાંભળો, ગીતા ઉપનિષદો વેદ વેદાંગ શ્રુતિઓ એનો શ્રવણ કરવાથી આત્મા અને પરમાત્માનું જ્ઞાન છે ને થઈ જતું નથી. ક્યારે થાય છે? જ્યારે નિરવ શાંતિમાં બેસી એના ઉપર મંથન કરવામાં આવે, વિચાર કરવામાં આવે, વારંવાર બે હાથ જોડી અને પ્રભુની પાસે આજીજી અને કર કરીને વિનંતી કરવામાં આવે. અને કદાચ જો ભગવાન એમ થાય કે આ જીવાત્મા ઉપર હું પ્રસન્ન થાઉં, ત્યારે આ જીવાત્માને આત્મા પરમાત્મા ભૂગોળ ખગોળના આ બધાનો જ્ઞાન થાય છે. રામ કૃપા બિનુ સુનુ ખગરાઈ જાની ન જાય રામ પ્રભુ તઈ. રામ કૃપા બિનુ સુનુ ખગરાઈ જાની ન જાય રામ પ્રભુ તઈ. હો જાની ન જાય રામ પ્રભુ તઈ. હો જાની મહારાજ માં ભક્તિ દેવીને આત્મા અને પરમાત્માના સ્વરૂપની સાચી ઓળખ આપવા માટે ખાટલાની પાંગતે બેસી ગયા છે. શાસ્ત્ર સંમત વાક્ય સાંભળતા જ માને ચિનગારી થઈ છે, સ્પાર્ક થયું છે કે કોણ બોલે છે? મારો ઘનશ્યામ બોલી રહ્યો છે. ઉત્થાય બધાંજલિ યુગ્મ. ખાટલા ઉપર સૂતા હતા ને માં બેઠા થયા છે, બંને હાથ જોડી નમસ્કાર કરી અને પલાઠી વાળીને બેસી ગયા છે. સંપ્રાપ્ત સંસાર વિમુક્તિ બુદ્ધિ નિશ્રેય સાધનમ સા. કલ્યાણ માટે મારા માએ તૈયારી દાખવી છે. કોઈ આપણને જ્ઞાન કેવા માટે આવે અને આપણા શરીરમાં થોડું ઘણું જો શક્તિનો સંચાર હોય તો આપણે બેઠા થઈએ, બે હાથ જોડી અને જ્ઞાન આપનારને આદર આપીએ. માએ પોતાના દીકરાને આદર આપ્યો છે કે આપ મને શાસ્ત્રની વાતો કહેવા માટે તત્પર થયા છો, મારી પણ ફરજ બને કે હું પલાઠીવાળી અને તમારા વચનોનું પાન કરું. બે હાથ જોડી અને વિનંતી કરી છે, કહે છે કે હું તમારે શરણે આવી છું, આ તમામે તમામ સંસારોના બંધનો થકી મને મુક્તિ આપો, મારું શ્રેય કેમ થાય એ માટેનો ઉપાય મને કહો. બે હાથ જોડી અને પ્રેમવતી કીધું છે. પ્રેમવત્યુવાચ નમસ્તુભ્યં ભગવતે હરયે કષ્ટહારિણે નારાયણાય ઋષયે પ્રપદ્યાય મુમુક્ષુભિઃ. નમસ્તુભ્યં ભગવતે હરયે કષ્ટહારિણે નારાયણાય ઋષયે પ્રપદ્યાય મુમુક્ષુભિઃ. પ્રેમવતી કહે છે, હે ઘનશ્યામ, હું તમારો, તમે મારા દીકરા છો એમ નહીં, પણ હું આજે તમને ઓળખી ગઈ છું કે તમે કોણ છો. કષ્ટને હરી લેનારા સાક્ષાત નારાયણ છો
મુમુક્ષુ પુરુષોને માટે આપ પ્રાપ્ય સ્વરૂપ છો. હર હંમેશા હું તમને જ્યારે આપ સવારે પગે લાગવા આવો અને માં હોય ને દીકરાને આશીર્વાદ આપતી હોય, હે આપણા કુળની અંદર હોય કે કેમ ખબર નહીં, પણ દીકરા અને દીકરીઓની ફરજ છે કે સવારના પહોરમાં કોઈ પણ શુભ કાર્ય માટે નીકળીએ ત્યારે બાળક તરીકે આપણી એક ફરજ બને કે ઘરમાં રહેતા વડીલોના આશીષ આપણે લેવા જોઈએ. આ એક આર્ષ પરંપરા છે, ઋષિકાલીન પરંપરા છે. દરરોજ ઘનશ્યામને માના આશીર્વાદ મળતા હતા, પણ આજે માં એમ કહે છે, ઘનશ્યામ તમે હવે માત્ર મારા દીકરા નહીં પણ આપ તો મોટા છો, ભગવાન છો, નારાયણ ખુદ બદ્રીપતિ છો. ત્યારે એ ઘનશ્યામને માના પ્રત્યે પણ કેવો ભાવ પ્રગટ થયો હશે. વાલા ભક્તો, એક વાત નક્કી રાખજો કે મનુષ્ય શરીરની અંદર રહ્યા છે, માનસિક ચેષ્ટા કરી રહ્યા છે, ત્યારે ઘનશ્યામ વિચાર કરે છે કે આજે માં આવું કેમ બોલે છે, પણ માને ખબર છે કે હું શું બોલું છું. જાનામિ તામ અહમ સાક્ષાત નારાયણ ઋષિમ પ્રભુમ કૃતાવતારમ ક્ષેમાય ભૂતલે સર્વદેહિનામ. માં કહે છે, હે ઘનશ્યામ આપ કોણ છો, હું જાણું છું તમને. આ પૃથ્વી ઉપર સર્વ દેહધારીઓના કલ્યાણને માટે જ આપ પધારેલા છો, આપના ચરણોમાં સત સત મારા નમન હો. સમસ્ત પૃથ્વીવાસીઓના કલ્યાણ કરવા માટે આપ પધાર્યા છો. માત્રથી માત્ર મારા જીવાત્માનું શ્રેય થાય એ વાસ્તે નહીં, સ્વાર્થ વૃત્તિ નથી, પરમાર્થ વૃત્તિ છે. ભગવાનના સાચા સ્વરૂપને જે ઓળખી જાય તે એમ જ કહેશે કે સર્વ દેહધારીઓના જીવ પ્રાણી માત્રોના કલ્યાણને માટે આપ પધાર્યા છો. ગ્રામ્ય સૌખ્ય વિરક્તાહમ ત્વામ પ્રપન્નાસ્મિ સન્મતે અતો મુમુક્ષવે મહ્યમ વક્તુમર્હસિ યદ હિતમ. માએ પ્રાર્થના કરી, હો હવે માં ઘરઘરિયાને કીધું છે કે હે ઘનશ્યામ આ લૌકિક સુખ થકી હું વિરક્ત થઈ ગઈ છું. એક સમય જીવનની અંદર એવો આવે છે ભક્તજનો કે આ જીવને વિષયોમયથી રાગ છૂટી જાય છે, ખેંચાણ છે ને એ પરમાત્મા તરફ વધે છે અને વિષયોમાં ફૂગ ચડે છે. માં એમ કહે છે ગ્રામ્ય સૌખ્ય થકી મને વૈરાગ્ય થઈ ગયો છે, તમારે શરણે આવી છે, બસ જેમાં મારું હિત હોય ને એ મને સંભળાવો. મારી કોઈ ચોઈસ નથી કે મને આ જ સાંભળવું છે. ઘણી વખત જજમાન હોય ને એ એમ કે અમને આ જ કથા સાંભળવી છે, અમને નિષ્કળંદ કાવ્ય જ સાંભળવું છે, અમને વાસુદેવ મહાત્મ્ય જ સાંભળવું છે. પણ માં એમ કહે છે જેમાં મારું હિત હોય ને એ મને સંભળાવો, તમને જે સંભળાવવું હોય તે, પણ જેમાં મારું કલ્યાણ થાય એવી વાતો મને કહો. સંસારિક સુખોમાં મને રાગ નથી રહ્યો, તમારે શરણે આવી છું. અંધકાર થકી પ્રકાશ તરફ મને લઈ જાઓ, અંધકારનો તત્કાળ નાશ કરો અને તમારા ચરણની અંદર મને નિવાસ આપો. બે હાથ જોડી અને માં ભક્તિએ ઘનશ્યામ પ્રભુના ચરણમાં નમસ્કાર કર્યા છે, ચરણ કમળમાં શીશ નમાવ્યા. ચરણ કમળમાં શીશ નમાવ્યું છે પહેલું. જ્ઞાન મેળવવું હોય, કઈ પ્રાપ્તિ જોઈતી હોય, તદવિધિ પ્રણિપાતેન પરિપ્રશ્નેન સેવયા ઉપદેક્ષંતિ તે નિત્ય તત્વદર્શિનઃ જ્ઞાનીનઃ. આપણે કેવા છીએ ખબર હે, 50 લાખ સ્વામી તમને આપ્યા, બસ જ્ઞાન આપો. આપણે ઓફર કરીએ છીએ,
જગતની અંદર મહદ અંશે જ્ઞાન બિખાય છે, પૈસાથી લોકો ખરીદતા હોય છે, પણ જે આદર ભાવ હોય, સત્કાર હોય, પ્રેમ હોય, જ્ઞાન મેળવવા માટે જવું હોય ને તો પહેલું આપણું જ્ઞાન છે ને એને મૂકવું પડે, આપણા જ્ઞાનને મૂકવું પડે અને પહેલાનું જ્ઞાન લેવું પડે. વાલા ભક્તજનો, અમારા નીલકંઠ સ્વામી તબલા બહુ સરસ વગાડે, મજા આવે ને તમને સાંભળવાની? અક્ષરમુક્ત સ્વામીની આંગળીઓ બહુ સરસ ફરે હાર્મોનિયમ ઉપર, પણ એમને પોસ્ટ જોતા તમને કોઈએ નહોતું શીખવાડ્યું, ત્યારે જે શીખ્યા હતા એ ભૂલવું પડ્યું હતું કે નહીં? આમાં એવું છે, આપણે અધકચરું જ્ઞાન જ્યાંથી મેળવ્યું હોય એ જ્ઞાનને ભૂલવું પડે, અને સાચું જ્ઞાન જ્યારે આપણે એમ લાગે કે આના થકી જ મારે મેળવવું છે ત્યારે આપણે બધું જ છોડીને જવું પડે, અને એના ચરણોની અંદર જ્યારે મસ્તક ઝુકાવીએ, માં ભક્તિ આજે ઘનશ્યામના પાદાર વિંદની અંદર શીશ ઝુકાવી અને વિનંતી કરે છે કે મને હવે જેમાં મારું શ્રેય હોય ને એવું જ્ઞાન આપો. બે ત્રણ પંક્તિઓ છે, સાંભળીશું. ચરણ કમળમાં શીશ નમાવી વંદન કરું મહારાજ. ચરણ કમળમાં શીશ નમાવી વંદન કરું મહારાજ રે હો. ચરણ કમળમાં શીશ નમાવી વંદન કરું મહારાજ રે. દયા કરીને ભક્તિ દેજો, દયા કરીને ભક્તિ દેજો, નર નારાયણ દેવ રે, નર નારાયણ દેવ રે. પ્રાર્થના જરૂર કરીશું. વાલા ભક્તો, દશાબ્દી મહોત્સવ નિમિત્તે આપણે હરિગીતાનું શ્રવણ કરવાનું છે. સભાપતિ એમ કહેતા હતા કે હવે આપણે જ્ઞાન મેળવવાનું છે. પૂજ્ય શ્રીહરિ સ્વામી પણ વાત કરી કે હવે અહીંથી જ્ઞાન આપણે પ્રાપ્ત કરવાનું છે. ભગવાનની પાસે જ્યાં સુધી આપણે ગદગદિત નહીં થઈએ, ખાલી નહીં થઈએ, તો આપણા હૃદયની અંદર શાસ્ત્ર નિહિત ગુઢાર્થો જે છે એ આપણા હૃદયંગમ નહીં થાય. એટલે આજના દિવસે આપણે ભગવાન શ્રી નરનારાયણ દેવને યાદ કરીશું, ઘનશ્યામ મહારાજને યાદ કરીશું, અને એના ચરણની અંદર એવી વંદના કરીશું કે પ્રભુ અમે ખાલી છીએ, અધૂરા છીએ, અમને ભરી દો. હું દુખિયા રો તારે દ્વારે આવ્યો હો મહારાજ રે. હું દુખિયા રો તારે દ્વારે આવ્યો હો મહારાજ રે. આશીષ દેજો યુર મારે જો, આશીષ દે ભક્તિ દેવી પ્રાર્થના કરે આપણે પણ એની સાથે જોડાઈ જઈએ, અને ઘનશ્યામ જ્યારે જ્ઞાન વર્ષા શરૂ કરશે પછી વચ્ચે સ્ટોપ નહીં કરે. એટલે માં હજીજી કરે છે કે તાર ભરોશે જીવન નૈયા આકી રહ્યો મહારાજ રે. ઓ તાર ભરોશે જીવન નૈયા
पंकज पंजरान्ते अद्यैव मे विशदमानस राजहंस प्राण प्रयाण समये कफवात पीतै कंठावरोदन विधौ स्मरणं कुतस्ते स्मरणं कुतस्ते। જેટલાના વાળ ધોળ થઈ ગયા છે ને, જેટલા જણાના વાળ ધોળ થઈ ગયા છે વ્હાઈટ, જેટલા વક્તાઓ છે એમની પાસેથી આ શ્લોક તમે લખાવી લેજો, મારી ભલામણ છે, અંગત તમને બહુ કામ આવે એવો શ્લોક છે, બહુ ગુઢાર્થ છે આ શ્લોકની અંદર। કૃષ્ણસ્ત્વદીય પદ પંકજ પંજરાંતે, ભાગવતજીની અંદર આવે છે, પણ જ્યારે આ શ્લોકના અર્થની સાથે આપણે થોડા જો ડૂબી જઈએ ને તો હું ધારું ત્યાં સુધી ભગવાનના સુખનો અનુભવ થાય। અદ્યૈવ મે વિશતુ માનસ રાજહંસ, મનને રાજહંસની ઉપમા આપી છે, આજને આજ કૃષ્ણના પદની અંદર ગુમ થઈ જાય, છુપાઈ જા, ગુમ થઈ જાય, એની અંદર ઘૂંચવાઈ જા, બસ ભગવાનના ચરણની અંદર તું ઘૂંચવાઈ જા। પ્રાણ પ્રયાણ સમયે કફવાત પિત્તૈહી, અંત સમયની વેળાઓ બહુ કફરી હોય છે આપણે જાણીએ છીએ, ત્યારે ભગવાનનું નામ લેવું હોય તો એ ન લઈ શકાય, માળા ફેરવી હોય તો એ ન ફેરવી શકાય, હાથ જોડવા હોય તો એ ન જોડી શકીએ, આવી પરિસ્થિતિ આવે તે પહેલા વ્યાસજી એમ કીધું કે હે પ્રાણ હે આત્મા, તું ભગવાન કૃષ્ણ પાદારવિંદની અંદર ચરણારવિંદની અંદર ચોટી જા। આજે મા ભક્તિ એ જ પ્રાર્થના કરી છે કે પ્રભુ બસ મને તમારા સ્વરૂપનું વિશુદ્ધ જ્ઞાન આપો। માનો આવો પ્રશ્ન સાંભળી જગત નિયંતા જગદીશ્વર નારાયણે સંકલ્પ કર્યો કે ભાઈ હવે મારી માને ખરેખર મારા સ્વરૂપનું જ્ઞાન આપું। મુમુક્ષવે આધ્યાત્મિક શાસ્ત્ર માધ્યમ પ્રીતઃ સ તસ્ય નૃપતે જગાદ, ભગવાન પોતાના સ્વરૂપનું જ્ઞાન કહેવા માટે તૈયાર થયા છે તે હરિગીતા છે। યો વેત્તિ જુગપત સર્વં પ્રત્યક્ષેણ સદા સ્વતઃ, ભગવાન કેવા છે, જે ભગવાન યુગપત સર્વં વેત્તિ, પરમાત્મા એકી સાથે બધું જ જાણે છે એવા ભગવાન છે, એ ભગવાનના મુખારવિંદ થકી જે કંઈ માને માટે શબ્દો પ્રગટ્યા છે તે હરિગીતા છે। વાલા ભક્તજનો, ભગવદ્ ગીતા, હરિગીતા, નારાયણ ગીતા, કપિલ ગીતા, આ બધી જ ગીતાઓ આપણે અનેક વાર સાંભળી હશે। આ ગીતાઓના માધ્યમથી ભગવાને પોતાની માતાઓને ખરેખર પોતાના સત્ય સ્વરૂપનું જ જ્ઞાન આપ્યું છે। ત્યારે આજે આપણે ઘનશ્યામ મહારાજના મુખ થકી હરિગીતાની શરૂઆત કરીશું। શ્રી હરિરુવાચ, શૃણુર્માતહિતં વચ્મિ ભવત્યૈવ શાસ્ત્રસંમતં, મુમુક્ષવે વિરક્તાયૈ નિર્ણીતં વેદવેદિભિઃ। હવે અહીંથી શરૂઆત થાય છે। હવે ઘનશ્યામ મહારાજના શબ્દો પ્રગટ થયા છે, માં સાંભળો, શાસ્ત્રની વાતો તમને સંભળાવું છું, વેદને વેદાંગોને ઉપનિષદોને જાણનારા ઋષિઓએ જે કંઈ જીવાત્માઓના પરમ શ્રેયને માટે
જે ગુઢાર્થો વેદાર્થો નિહિત કર્યા છે એની વાતો હું તમને કહીશ. ધ્યાનથી સાંભળજો, થોડી વાર જ કથાને વિરામ આપી દેશું. તસ્યૈવ માયયા લોકો મોહિતો જાતિ સંસ્કૃતિ. ઘનશ્યામ કહે છે, માં આ મુમુક્ષુને જ્યારે આ સંસાર થકી પાર થવું હોય, ભવ દરિયાને તરી જવું હોય, તો કેટલી સાવધાની દાખવી પડે છે, કેટલી તૈયારીઓની સાથે ઉતરવું પડે છે. મેચ જીતવી હોય ને કેટલાય ડડા પોઠામાં ખાવા પડે, ઢેકામાં ખાવા પડે, કોણીમાં લાગી જાય, કોઈ બોલર બહુ ખારો થઈને આવે તો હેલ્મેટ મેં મારી દે, એને ખબર ન કે બેટને દેવાનો હોય પણ હેલ્મેટને દે. લ્યો, આ બધું સહન કરવું પડે. બોલો શું કરવા, વિન થવું છે ને. ભગવાનના ભગતને આ જગતમાંથી વિન થવું હોય તો કેટલી તૈયારીની સાથે ઉતરવું પડે, એ વાત ઘનશ્યામ મહારાજ માને સંભળાવે છે. સર્વાંતરજામી ભગવાન છે, બધું જાણે છે, કરતા હરતા નિયંતા પરમાત્મા હોવા છતાં પણ એ પરમાત્મા આપના માટે એક ફિલ્ડ મૂકે છે, એક મેદાન આપે છે. એ મેદાનની અંદર આપણે ખેલ કરવાનો છે, અને એ ખેલ જે જીવાત્મા કરી જાણે જનક રાજાની પેઠે, એ જીવાત્મા ખરેખર મુક્તિનો અધિકારી બની જાય છે. ઘનશ્યામ કહે છે, માં એ ભગવાનની જે માયા છે ને એનાથી સારો એ લોક મોહિત થયો છે, અને એના જ કારણે સંસ્કૃતિની અંદર ભટક્યા કરે છે, જન્મ મરણ ચક્કરની અંદર ચડી ગયો છે. હવે એ ભવાટવીમાંથી ત્યારે બહાર નીકળે, ભગવાનની શરણે જાય, ભગવાનની ભક્તિ કરે, ત્યારે એની મુક્તિ થાય. પરમાત્માએ કેવું આ જગતનું સર્જન કર્યું છે, અરસ પરસ હેત આપ મેળે પ્રગટે. ગુરુને શિષ્યમાં થાય, શિષ્યને ગુરુમાં થાય, દીકરાને પિતામાં થાય, પિતાને દીકરામાં થાય, પતિને પત્નીમાં થાય, અરસ પરસ. મહારાજે વચનામૃતમાં વાત કરી છે, કળ ચડાવી મૂકી છે, કળ ઓટો સિસ્ટમ કરી મૂકી છે આને, અને ચાલ્યા કરે છે. પરમાત્માનું મેનેજમેન્ટ એટલે એમાં કોઈ ખોટ જ હોય નહીં, પણ એ મેનેજમેન્ટને જે સમજી જાય એ જ જીવાત્મા ખરેખર ભગવાનની માયાને તરી જાય છે. માયા શબ્દનો અર્થ જ એવો કંઈક થાય છે, મા એટલે નિષેધાત્મક છે, નિષેધાત્મક છે. મા એટલે માં જાશો, ડોન્ટ ગો ધેર, જશો નહીં. મા એટલે નિષેધાત્મક છે, જે નથી છતાં દેખાય છે, ખોટું હોવા છતાં પણ આપની નજર સમક્ષ એ સાચું દેખાય છે, અને આપણે એને સત્યની અંદર ભ્રાંતિ થાય છે, તેમ છતાં આપણે એને છોડતા નથી. ક્યારેક સ્વપ્ન આપણે આવે છે ને, ત્યારે સ્વપ્નની અંદર બધું ખોટું હોવા છતાં પણ આપણે સાચું મનાઈ જાય છે, પરસેવાથી રેબછેબ થઈ જઈએ છીએ, અને પથારીમાં સૂતા સૂતા ક્યારેક તો રાડો ફાટી જાય છે કે મારી ભાઈ હાવત પડ્યો છે, કોઈ બચાવો, કોઈ બચાવો. ખાટલાની પાંગ તો એ કેટલા જણા તોડી નાખે. સવારે ઉઠીને જુએ ત્યારે ઓશિકું ક્યાંય પડ્યો હોય ને પોતે ખાટલાની જે ગરી ગયો હોય, કારણ કે સિંહથી બચવા માટે. આ સ્વપ્ન સૃષ્ટિની અંદર પણ માણસ કેટલો દુઃખી થઈ જાય છે. મોહ નિશા સબ સોહ નિહારા, દેખહી સ્વપ્ન અનેક પ્રકારા. આ કેવો મોહ છે, કેવી પરમાત્માની માયા છે, કે જે માયા ઝાડની અંદર અનેક ફસાયા, અનેક મોહિત થયા, ખોટાની અંદર સત્યની ભ્રાંતિ થઈ, અને જે સત્ય હતું એને આપણે સ્વીકારી શકીએ, એની આખી જિંદગી પસાર થઈ ગઈ તોય છેલ્લી ઘડીએ સુધી પણ દીકરા દીકરીઓ આવીને એ પણ એમ કે દાદા આને ઓળખો, આ પરપોત્રી છે. કોઈ એમ કે નહીં કે આ ઘનશ્યામ મહારાજની મૂર્તિ છે, કે બે નામ લીધા, કે તીર્થોને યાદ કર્યા, કે માળા ફેરવી, કે લીલા ચરિત્રોને યાદ કર્યા, આવું કોઈ કહેતું નથી. હો, જગતની અંદર જગતની જ વાતો કરવામાં આવે છે, પણ ભગવાનના ભગત હોય ને એની રીત આખી જુદી હોય, એ વાત આપણે હરિગીતાના માધ્યમથી જાણવા મળશે. એ ભગવાનની માયાને કારણે અનેક જીવાત્માઓ
એની અંદર મોહિત થયા છે, ભલ ભલાઓ ફસાયા છે. ઓ માયાના આખ્યાનો આપણે કેટલા કહેશું. હે બ્રહ્માજી પણ ફસાયા છે બચારા, અને આપણે તરી ગયા છીએ એવા નથી. ઓ આપણે તો હજુ કંઈ શરૂઆત જ નહીં કરી હોય એવા પગથિયે હશું. તમે તો ઘણા આગળ વધી ગયા છો. શિયાળો ચાલે છે, ધનુર્માસ ચાલુ છે, સવારે પથારીને લાત મારી નિંદ્રા દેવીને ફગાવી એક બાજુ બાથરૂમમાં જઈ સ્નાન કરી પૂજા પાઠ કરી અને ધૂન કરવા પહોંચી આવો છો. કડી મધ્ય સતયુગની ઝાંખી આપણને થાય છે. નહીતર આ સમયની અંદર કોણ સવારે ઉઠીને ભજન કરવા આવે? બોલો, ભુજ મંદિરની અંદર નરનાળ દેવની આગળ દરરોજ એક મહિના સુધી ભજન થશે. ગામડાઓની અંદર પણ ભજન થાય છે. વિચાર કરો ભક્તજનો, થોડો ઘણો પણ નાનો પ્રયાસ આપણા દ્વારા એ થઈ રહ્યો છે કે ભગવાનની જે માયા છે ને એ આપણે પરેશાન કરી શકતી નથી. હે એવી ભગવાનની માયાને આપણે એક બાજુ મૂકીને ભજનમાં જોડાઈએ છીએ, એ જ ભગવાનની મોટી કૃપા માનવી જોઈએ, સંતોના આશીર્વાદ માનવા જોઈએ. તો એ માયાની અંદર ભક્તજનો અનેક પાત્રો લપસી ગયા છે, અને એ પાત્રોએ જે કંઈ પોતાના જીવનની અંદર ખોટ અનુભવી છે એમને આપણે આલોચના નથી કરવી, પણ એમના જીવનમાંથી આપણને કંઈક સંદેશો મેળવી અને આપણા જીવનને એવો થપાટ ન લાગે, એવો પાસ ન લાગે એવા પરિબળો 3 દિવસની અંદર હરિગીતાના માધ્યમથી આપણે મેળવીશું. બસ અત્યારે જયનાદની સાથે કથાને અહીં જ વિરામ આપીશું. શેષ કથા આવતા પ્રસંગોમાં શ્રવણ કરીશું. બોલો ઘનશ્યામ મહારાજની જય.